नमस्कार न्यूज 18 गुजराती में आपनु स्वागत छे। हुं छुं आपनी साथे संध्या। जोईए समाचार विस्तारथी। गुजरातवासीओ માટે રાહતના સમાચાર છે। હવામાન વિભાગની આગાહી છે, ગરમીમાં મળશે આંશિક રાહત। 2-4 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે। પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાશે, ભેજનું પ્રમાણ વધતા ગરમી ઓછી પડશે। પવનની ગતિ 30-40 કિલોમીટર રહેવાની પણ શક્યતા છે। માછીમારો દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। पूरे गुजरात स्टेट देखा जाए तो मोस्टली विंड जो है वो ईस्टर्ली है, यानी अरब सागर से मॉइस्चर लेके स्ट्रॉन्ग विंड आ रहा है। इसके कारण से टेम्परेचर में टेम्परेचर का बढ़ोतरी नहीं होगी, टेम्परेचर रादर कम होने का संभावना है। तापमान में गिरावट होने का संभावना है बाय 2-4 डिग्री सेल्सियस। अहमदाबाद में क्या रहेगा? अहमदाबाद में भी टेम्परेचर 1-2 डिग्री घट सकता है। अभी अराउंड 42 डिग्री सेल्सियस चल रहा है, अगले 2 दिन में 40 डिग्री सेल्सियस होने का संभावना है। फिशरमैन वार्निंग अगले 4 दिन के लिए है, पूरे गुजरात कोस्ट के लिए और नॉर्थ ईस्ट अरबियन सी के लिए। इवन हमारा लैंड एरिया में, यानी हमारा गुजरात रीजन में, सौराष्ट्र कच्छ में, कहीं कहीं डिस्ट्रिक्ट में स्ट्रॉन्ग विंड होने का संभावना है, जैसे 30-40 किलोमीटर पर आवर हो सकता है। અને વાત કરીશું જૂનમાં વાવાઝોડાની ઘાતની। વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાયો છે। જૂનના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે વાવાઝોડું। અરબ સાગરમાં સક્રિય થશે વાવાઝોડું। વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ। ભારે પવન અને વંટોળ ફૂંકાવાની પણ શક્યતા છે। 40-45 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। ગાજવીજ સાથે પડી શકે છે ધોધમાર વરસાદ। એટલે જે જૂન મહિનાની શરૂઆતમાં છે એમાં અરબ સાગરમાં ભારે હલચલ જોવા મળશે, બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે, પણ અરબ સાગરની જે હલચલ જે છે એ ત્યાં હવાનું હળવો દબાણ ઉભું થશે, પછી ત્યાં સાયક્લોન પણ થવાની શક્યતા ગણી શકાય। અને સાયક્લોનનો માર્ગ કયો હશે તે તો ત્યાર પછી ખ્યાલ આવે, પણ જેના લીધે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને રાજ્યના અનેક ભાગોમાં શેક રોહિણી નક્ષત્ર માંડી અને જૂનની શરૂઆત કરી અને ત્યારબાદ પણ વરસાદ થશે અને સમયવાહી પ્રવાહનું જોર વધશે। કારણ કે અત્યારે આપણે જોવા જઈએ તો હવાનું દબાણ જે છે એ રાજસ્થાનના ઉપલા ભાગોમાં લગભગ 1000 મિલીબાર એટલે 998 મિલીબાર જેવું તો આવે છે, અને હવાના દબાણ હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જતા હોય ત્યારે થાય છે, અને અરબ સાગરનો ભેજ પણ અત્યારે સક્રિય થઈ રહ્યો છે। એટલે આ વરસાદ જે છે એ તોફાન આંધી વંટોળ કેટલાક ક્યારેક તો આ વંટોળ જે છે લગભગ 35-40 કિલોમીટર સુધી પ્રતિ કલાકનો રહી શકે તેમ છે। વરસાદને લઈને અંબાલાલની મોટી માહિતી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। ગુજરાત વાસીઓ 5 દિવસ સાચવજો। 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। 25-29 મે સુધી ચોમાસા જેવો વરસાદ વરસી શકે છે। ઉત્તર મધ્ય ગુજરાતમાં પવન સાથે પડી શકે છે વરસાદ। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે। ગુજરાતમાં દેશના લગભગ 25, 26, 27, 28 અને 29 તારીખમાં તો ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠાના ભાગો, અરવલ્લી, સાબરકાંઠાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, આણંદ, વડોદરા, ત્યાં બોડેલીના ભાગો, શેક નડિયાદ, ખેડા સુધીના ભાગો, ઉપરાંત પંચમહાલના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પ્રિમોન્સૂન એક્ટિવિટી, અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જે રોહિણી ખેડૂતની ભાષામાં રેલાય છે એ ગણીએ તો સામાન્ય રીતે ઘણી વખત તો રોહિણી દાસ્તી હોય છે છાંટા પડે તો, પણ આ વખતે તો રોહિણી રેલવા સાથે ચોમાસા જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। કલોલ